ચલો મિત્રો, ગઈકાલે આપણે ત્રીજા ચેપ્ટર નું સંપૂર્ણ રિવિઝન પતાવી દીધું, રાખું ચેપ્ટર ફરીથી ભણાવ્યું હતું. હવે આપણે ચેપ્ટર 4 વિકલ સુરેખ સમીકરણ નું રિવિઝન ચાલુ કરીએ છીએ. રિવિઝન નો મતલબ આખું ચેપ્ટર ફરીથી ભણાવવું. એટલે હોમવર્ક ખાસ કરવાનું, હોમવર્ક ડન નો મેસેજ કરવાનું, અને મિત્રો એકદમ ધ્યાનપૂર્વક ભણવાનું. આખું ચેપ્ટર ફરીથી થાય છે તમારું. તો વિકલ સુરેખ સમીકરણ, વિકલ સુરેખ સમીકરણ નું વ્યાપક એટલે કે પ્રમાણિત સ્વરૂપ દ્વિચલ. ચલ એટલે એક્સ વાય, એને ચલ કહેવાય. દ્વિ, દ્વિ એટલે બે, બે ચલ હોય. સુરેખ એટલે ચલની ઘાત એક હોય. સમીકરણ એટલે ઇક્વલ ટુ કરીને કંઈક જવાબ આપ્યો હોય. તો દ્વિચલ સુરેખ સમીકરણ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો, એનું વ્યાપક અથવા પ્રમાણિત સ્વરૂપ છે. આ એક્સ એ એક્સ નો સહગુણક કહેવાય, બી એ વાય નો સહગુણક કહેવાય, સી અચળ પદ કહેવાય. મિત્રો ઉદાહરણ એક લઈએ છે. નીચે દર્શાવેલ દરેક સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી એબીસી ની કિંમત દર્શાવો. નીચે દર્શાવેલ દરેક સમીકરણને વ્યાપક અથવા પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી એ બી સી શોધો. પહેલું 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 4.37. 2x પ્લસ 3y ઇક્વલ 4.37. પ્રમાણિત સ્વરૂપ નો મતલબ પહેલા x પછી y પછી અચળ પદ ઇઝ ઇક્વલ ટુ 0, એ પ્રમાણિત સ્વરૂપ કહેવાય મિત્રો. એટલે આવું થયું 2x પ્લસ 3y, અને આમ લઈ લઈએ માઇનસ 4.37 ઇઝ ઇક્વલ ટુ 0 માટે a બરાબર 2, b બરાબર 3, સી બરાબર માઇનસ 4.37. બીજું એક્સ માઇનસ 4 ઇક્વલ ટુ રૂટ 3 ઇન્ટુ વાય. આ એક્સ વાળું પદ અને આમ લઈ લઈએ માઇનસ રૂટ 3 વાય માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે અહીંયા એ નથી આપ્યો એક્સ ની આગળ કશું, એટલે 1 કહેવાય. બી માઇનસ રૂટ 3 કહેવાય, સી માઇનસ 4 કહેવાય. માઇનસ 4 કહેવાય. જોરદાર ભણવાનું છે. 9 ત્રીજું 4 ઇઝ ઇક્વલ ટુ, જવાબ આપવાનો 4 ઇઝ ઇક્વલ ટુ 5x માઇનસ 3y. મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ એક્સ વાળું પદ, વાય વાળું પદ અને પછી અચળ પદ, એને પ્રમાણિત સ્વરૂપ કહેવાય. એટલે આને આપણે આવું લખીશું, પહેલા એક્સ વાળું પદ લખવાનું, પહેલા એક્સ વાળું પદ લખવાનું 5x, પછી વાય વાળું અને પછી અચળ પદ ને આમ લઈ ગયા માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0, અને આમ લઈ ગયા પણ કરી શકો 0 ઇઝ ઇક્વલ ટુ 5x માઇનસ 3y માઇનસ 4. આ એ થયો, આ બી થયો, આ સી થયો. ચોથું 2x ઇઝ ઇક્વલ ટુ વાય. મિત્રો કોઈ પદ ના આપ્યું તો એમાં 0 લઈ લેવું, આમાં 4 જ છે પછી. હા છે, એના પછી ઉદાહરણ 2 પણ એવું જ છે. ભાઈ સ્વાધ્યાય 4.1 નો બીજો દાખલો થવો છે, એટલે આ બોર્ડમાં એ જ લઈશું આપણે 2x, અને આમ લઈએ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. મિત્રો હજી આ પ્રમાણિત સ્વરૂપ ના કહેવાય. એક્સ વાળું પદ જોઈએ, વાય વાળું પદ જોઈએ, અચળ પદ જોઈએ બરાબર 0. 2x માઇનસ વાય પ્લસ 0, આમાં અચળ પદ નતું આવતું એટલે 0 ઉમેરી દીધું. એટલે આ એ થયો. અહીંયા વાય ની આગળ બી માઇનસ 1 થયો, અને સી બરાબર 0 થયો. ચાર હતા ઉદાહરણ 2.
नीचे रहा है द्विचल सुरेख समीकरण है प्रमाणित स्वरूप में लखी ए बी सी शोधो बोर्ड में एक रीत आ सकते आखा बोर्ड में पहलू एक्स इज इक्वल टू माइनस पांच मित्रों एक्स प्लस पांच इज इक्वल टू जीरो आम वाई वालू पद नहीं आती आप अहियाँ लिखी थी प्लस जीरो वाई प्लस फाइव इज इक्वल टू जीरो ए नहीं आप अहियाँ ए इज इक्वल टू वन एक्स नी आग एक कहवा कशु नहीं आप बी इज इक्वल टू जीरो सी बराबर पांच वाई इज इक्वल टू टू y माइनस टू बराबर जीरो एक्स वालू पद नहीं आती मित्रों प्रमाणित स्वरूप आ रीते लखीश जीरो एक्स प्लस वाई माइनस टू इज इक्वल टू जीरो ए बराबर जीरो बी बराबर एक सी बराबर माइनस बे त्रीजू 2x is equal to 3 2x minus 3 is equal to 0 a बराबर 2 b बराबर 0 c बराबर minus 9 5y is equal to 2 0x plus 5y minus 2 a बराबर 0 यह x और पर तो आप यह 0x लगे sorry b बराबर 5 c बराबर minus 2 मित्रों 4.1 नो बीजो दाखलो लेंगे पहला विचल सुरेख समीकरण ने प्रमाणित स्वरूप में दर्शाई एबीसी की कीमत चलो 8 6 में स्वाध्याय 4.1 दाखलो बे पहलू 2x प्लस 3y इज इक्वल 9.35 5 ना मात्र टी x वालों पर y वालों पर बच्चों पर मैं आम नहीं इज इक्वल टू 0 a बराबर 2 b बराबर 3 c बराबर 9 माइनस 9.35 बीजू x माइनस y बाय 5 माइनस 10 इज इक्वल टू 0 x माइनस y बाय 5 माइनस 10 इज इक्वल टू 0 मित्रों आमा बे रीते थाय का तो अपूर्णांक दूर करो नु ना करो तो भी चाले આ પ્રમાણે સ્વરૂપ જ છે એક્સ વાળું વાય વાળું અચળ પદ તો એ બરાબર એક ગણાય બી બરાબર માઇનસ એક પંચમાંશ ગણાય અને સી બરાબર માઇનસ દસ ગણાય અને આવું ના કરવું હોય તો પેલા પાંચ લસા લઈ લઈને ફાઈવ એક્સ આના છેદમાં તો હતું એટલે એમનું એમ અને અંતર ગુણી નાખો એટલે 50 બંને જવાબ સાચા કહેવાય મિત્રો એકને એક જ કહેવાય પાંચ ઉપર ગુણી જશે ઉડી જશે એ બરાબર પાંચ બી બરાબર માઇનસ એક સી બરાબર માઇનસ પચાસ અપૂર્ણાંક હોય તો તમે આવું ના કરો તો પણ ચાલે બંને જવાબ સાચા જ છે
2x minus 3 is equal to 0. માં y વાળું પદ નથી આપ્યું તો 0 બાય એડ કર્યું a બરાબર 2 b બરાબર 0 c બરાબર માઇનસ 3 ચોથું x ઇઝ ઇક્વલ એક મિનિટ સોરી એ માઇનસ બરાબર માઇનસ 2 3 સી બરાબર માઇનસ 6 ચોથું એક્સ ઇઝ ઇક્વલ ટુ 3y એક્સ માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ 0 ના ત્રણ પદ નથી લખતી એટલે અહીંયા એક્સ ની આગળનો સહગુણક 1 કહેવાય બી માઇનસ 3 સી 0 પાંચમું 2x is equal to minus 5y. અને આમ લઈ લીધું 2x plus 5y બરાબર 0 અને અચળ પદ નથી આપ્યું એટલે plus b is equal to 0 a બરાબર 2 b બરાબર 5 c બરાબર 0 છઠ્ઠું 3x plus 2 is equal to 0 અને y વાળું પદ નથી આવ્યું a બરાબર 3 b બરાબર 0 c બરાબર 2 y minus 2 is equal to 0 અમે x વાળું નથી આવ્યું b બરાબર 1 c બરાબર માઇનસ 2 5 ઇઝ ઇક્વલ ટુ 2x માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 અહીંયા y વાળું નથી આવતું x પ્લસ 0 y a બરાબર 2 b બરાબર 0 c બરાબર માઇનસ 5 મિત્રો જોઈ લો બે મિનિટ હું ફોટો પાડી લઉં અને પછી આપણે આગળ સમીકરણો લઈએ હવે જોઈ લો મિત્રો એક બે મિનિટ ફોટો પાડી લઉં ચલો મિત્રો ફોટો પાડી લીધો આગળ
चलो हमें कार्पेंटिक નું પહેલું દાખલો લઈએ એમાં ફીચર સ્ટોરી તમે કામ બનાવવાનું છે સાતમા આઠમા ધોરણ માં જેવું ખૂબ પ્રશ્ન હતા એવી રીતે મિત્રો આખું ચેપ્ટર ફરીથી થાય છે એટલે મહેરબાની કરી ધ્યાનથી ભણજો કોઈને કંઈ ક્વેરી હોય તો 9898 વાળા નંબર પર ફોન કરીને પૂછી શકે છે ટૂંકમાં બધા ચેપ્ટરનું રિવિઝન ફરીથી થઈ ગયું છઠ્ઠું સાતમું પંદરમું બીજું આ ચોથાનું કરાવું છું ચલો 4.1 નો પહેલો દાખલો નોટબુકમાં પેનની કિંમત કરતા બમણી છે આ વિધાનને વિકલ સુગત સમીકરણ સ્વરૂપે દર્શાવો નોટબુકની કિંમત 1 રૂપિયા લેવાની છે અને પેનની કિંમત y રૂપિયા લેવાની છે તો આ જે 4.1 દાખલો 1 નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે ધારો કે નોટબુક ની કિંમત x રૂપિયા પેન ની કિંમત y રૂપિયા મિત્રો નોટબુક ની કિંમત પેન ની કિંમત કરતા બમણી છે ચલો હા બોલો 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 બસ તમારે કેવી છે તબિયત હવે
નોટબુક ની કિંમત અને પેન ની કિંમત. મિત્રો કોઈનો ફોન આવ્યો હતો એટલે મારે જોવું પડ્યું વાત. નોટબુક ની કિંમત x, પેન ની કિંમત y. કરતા પહેલા પેન છે એમાં ક્રિયા કરવાની બે ગણી x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 0. પ્રમાણિત સ્વરૂપમાં લખો તો આવું લખાય ચલો મિત્રો હવે આગળ ચોપડી 12 લઈએ. હવે જુદા જુદા સુરેખ સમીકરણ ના ઉકેલ મેળવવાની રીત વિચલ સુરેખ સમીકરણ ના ઉકેલ મેળવવાની રીત ઉદાહરણ 3 x + 2y = 6 ના 4 ભિન્ન ઉકેલો મેળવો. x + 2y = 6 ના 4 ભિન્ન ઉકેલો મેળવો. મિત્રો x + 2y = 6 એના 4 ઉકેલ મેળવવાના છે. હવે ઉકેલ મેળવવા માટે શું કરવાનું મિત્રો? આપણે આપણે કાં તો x ને કાં તો y ને સૂત્રનું કર્તા બનાવવાનું. બને ત્યાં સુધી આમાં કોઈ એવું નક્કી ના કે x ને બનાવો કે y ને, બંને થી બને તમને જે સરળ પડે એને સૂત્રનો કર્તા બનાવીને એના પર કિંમતો પસંદ કરીને ઉકેલ મેળવવાનો. કેવી રીતે? જુઓ આ સમીકરણ છે x + 2y = 6. તો મિત્રો જે ચલ નો સહગુણક 1 અથવા માઇનસ 1 હોય એને સૂત્ર નો કર્તા બનાવવાનો. તો x નો સહગુણક 1 કહેવાય, y નો સહગુણક 2 કહેવાય. તમે y ને પણ બનાવી શકો છો, જરૂરી નથી હું જે કહું એ જ કરો, પણ હું જે કહું છું એ કરવાથી દાખલો સરળ થશે. આ x નો સહગુણક 1 છે, જેનો સહગુણક 1 કે માઇનસ 1 હોય એને સૂત્ર નો કર્તા બનાવવાનો. જો કોઈનો ના હોય ગમે તેને બનાવી શકો તમે. આપણે આમાં x ને બનાવીશું x + 2y = 6, x = 6 - 2y. મે આને બનાવી ઈઝી થઈ ગયું મારા માટે. હવે આપણે y ની કિંમત જાતે પસંદ કરવાની જે યોગ્ય લાગે આમાં મૂકવાની ને x ની કિંમત મળે. y = 0 માટે x = 6 - 2y. 2 ઇન્ટુ 0 6 માઇનસ 0 એટલે 6. એટલે મિત્રો x y 4 ઉકેલ કીધા છે આપણે. એક y બરાબર 0 લીધો, આ છેલ્લા કરીશું એટલે અહીંયા લખીશું આપણે x y 6 0 y બરાબર 1 y ની જગ્યાએ 1 મૂક્યું. ચાર એક y બરાબર 2 લઈએ મિત્રો, ગમે તે લઈએ y. આપણે અત્યારે આલેખ દોરવાનું નથી, આલેખ દોરવાનો હોય તો એવા બિંદુ પસંદ કરવા પડે કે જે આપણને આલેખ પત્રમાં દેખાય. ચોથું x y = માઇનસ 1 લઈએ,
का बे एक्स वन आठ माइनस एक उदाहरण चार नीचे आपेल प्रत्येक समीकरण ना बे बे उकेल मळो मात्र बे ज मेळवाना आहे नीचे आपेल प्रत्येक समीकरण ना बे उकेल शोधो सूत्र नो करता बनावानो अहीं एक्स नो सहगुणक चार छे अने वाय नो सहगुणक त्रण छे कोई नो पण सहगुणक एक अथवा माइनस एक नथी तो मित्रों आमा तमने जेनी इच्छा थाय एने सूत्र नो करता बनावी देवानो एक्स नी थाय तो एक्स ने वाय नी थाय तो वाय ने पण नॉर्मली जे सहगुणक नानो हो एने सूत्र नो करता बनावो तो आपणे वाय ने सूत्र नो करता बनाई देवी ना तो 3y इज इक्वल टू 12 ओछा 4x y इज इक्वल टू 12 ओछा 4x भाग्या 3 मित्रों आपणो नवो समीकरण बनी गयु y ने सूत्र नो करता बनाई એનો મતલબ એમ થયો કે હવે આપણે જે પસંદ આવે એ x ની કિંમત અહીંયા મૂકવાની એ મૂક્યા પછી આનું સાદું રૂપ આપવાનું અને એને અનુરૂપ y ની વેલ્યુ મળે તમે પહેલા દાખલામાં 0 મૂકી જોવાનું 0 મૂક્યા પછી તમને મેથડ બતાવું છેદમાં અપૂર્ણાંક આપણું યાદ રાખો ઈઝી પડે હું જે કહું છું એ હિંટ યાદ રાખશો ધ્યાનથી જોશો તો દાખલો 1-2 મિનિટમાં પતી હશે નહીતર તમારે વાર લાગશે બધું શોધવું પડશે જો મિત્રો પહેલા 0 મૂકી જોવાનો હંમેશા x = 0 y = 12 - 4 = 0 / 3 તો 12 - 0 / 3 4 - 0 0 થાય તો y = 12 / 3 એટલે y = 4 એટલે x y અપૂર્ણાંક વાળા દાખલામાં એક વેલ્યુ મળી જાય એ જે વેલ્યુ મળી હોય એમાં જે છેદ આપ્યો હોય એટલો ઉમેરવાનો ક્રમશઃ અથવા એટલો બાદ કરવાનો ક્રમશ હોય તો તમને બીજા બધા ઉકેલ સરળતાથી મળી જાય કયા બિંદુ લેવાય ખબર પડી જાય તમે એક લેશો અહીંયા તો 4 એકા 4 12 ઓછા 4 એટલે 8 8 ભાગ્યા 3 અપૂર્ણાંક મળ્યો અત્યારે ચાલશે પણ જ્યારે આ જ દાખલામાં તમને એમ કે તમારે મિત્રો અને આલેખ પત્રમાં દર્શાવવાનું છે તો એ અપૂર્ણાંક વાળી તકલીફ પડે 8 પ્રત્યય દર્શાવવું અઘરું પડે આલેખ પત્રમાં એટલે આપણે એવા બિંદુ પસંદ કરવા પડે જે અપૂર્ણાંક ન હોય એક ટેવ પાડવાની પહેલા દિવસથી તો મિત્રો આ પહેલી વેલ્યુ મળી 0 તો હવે 0 માં ક્રમશઃ 3 ઉમેરો 0 માં 3 ઉમેરો 3 3 માં 3 ઉમેરો 6 0 માં 3 બાદ કરો એટલે -3 સેમાંથી આ 0 માં 0 શું છે આપણા દાખલાની પહેલી વેલ્યુ છે જે વેલ્યુ હોય દાખલા તરીકે કોઈ નહીં 0 થી જવાબ ના આવતો હોય 1 મૂક્યું હોય 1 થી જવાબ આવતો હોય તો આપણી વેલ્યુ 1 કહેવાય પછી એમાં ક્રમશઃ આ છેદ ઉમેરતા જવાનો અથવા બાદ કરતા જવાનો દાખલા તરીકે આ 1 હોત 1 માં 3 ઉમેરે 4 4 માં 3 ઉમેરે 7 એટલે આ 1 હોત 1 માં 3 બાદ કરો એટલે -2 -2 માં 3 બાદ કરો -5 મિત્રો એટલે આ પહેલી વેલ્યુ 0 મળી બીજી ગઈ તો આની અંદર આ પૂર્ણાંક ઉમેરી દો એટલે x = 3 પૂર્ણાંકમાં જવાબ આવશે મિત્રો 100% આ ઈઝી મેથડ મેં તમને સમજાવ્યું
माटे एक्स वाय नॉन जीरो तो त्रण बात करू जीरो माथी आ बात कर माइनस त्रण माइनस त्रण आठ चलो मित्रों बीजो दाखलो लीजिए हाँ बॉक्स बनाई दी यहाँ एक्स वाई मैं बेनी जी के त्रण उकेल शोधिया एटले तमने खबर पड़े जीरो चार त्रण जीरो माइनस त्रण आठ बीजो दाखलो 2x plus 5y is equal to 0. અહીંયા પણ x નો સહગુણક 2 છે અહીં y નો સહગુણક 5 છે એટલે આપણે કોઈને પણ સૂત્રનો કરતા બનાવીશું x નો સહગુણક 2 y નો 5 દે નાનો n બનાવી દો ધન હોય એમ પહેલા બનાવો 2x is equal to minus 5y મિત્રો હવે અહીંયા આપણે વાય ની કિંમત જાતે પસંદ કરવાની આ તો ઈઝી પડે અહીંયા વાય ની જગ્યાએ એવી સંખ્યા મૂકો છે ઉડી જાય ચલો વાય બરાબર 0 0 ગુણ્યા કંઈ પણ કરો લે જવાબ આવે 0 હવે મિત્રો મેં તમને કીધું જો અપૂર્ણાંક આમાં એડ કરો તો બાદ કરો y બરાબર 2 0 માં 2 ઉમેરો એટલે 2 માઈનસ 2 થોડી ટુ માઈનસ માઈનસ પ્લસ પછી ટુ મિત્રો એનું બોક્સ ભરી દઈએ આપણે ઝીરો ઝીરો माइनस पांच बे आठ माइनस बे लखो पड़े आप तीजो थ्री वाई प्लस फोर इज इक्वल टू जीरो हमें तो एक चल से मैं एमएस सूत्र करता बनाई जो हमारा प्रॉपर वाई की कीमत तो मड़ी गई है मित्रों ना आपने कसूर नहीं करवाना खाली बॉक्स से बनावाना हो वाई की कीमत प्रॉपर खबर है से माइनस फोर बाय थ्री माइनस फोर बाय थ्री माइनस फोर बाय थ्री जीरो एक दो माइनस एक मित्रों उदाहरण चार पण पति चार पॉइंट बे नो बीजो दाखलो लईए छीए एटले आ मेथड आजे पूर्ण थाय मित्रों आ पण चेप्टर चार थी पांच लेक्चर नो आ चेप्टर नो रिविजन नेक्स्ट वीक मां पतशे एटले आपणे वेकेशन आपीशुं दिवाळी हो मित्रों चलो फोटो पाडी लईए ફોટો પાડી લઈ અને પછી ત્રણ દાખલા બીજા લેવાના છે ત્રીજો દાખલો ત્રીજો લઈએ છીએ હવે મિત્રો આવતીકાલે 11 થી 12 મારો લેક્ચર હશે અને
બીજો દાખલો નીચેના પ્રત્યેક સમીકરણના એક લઈ લઈએ માઇનસ એક લઈ લઈએ બીજો દાખલો મિત્રો (5x + y = 9) વાયનો સગુણો એક જ છે એટલે વાય ને સૂત્રનો કરતા બનાવીશું વાય ની કિંમત મેં મૂકી 22/7 મિત્રો હવે તમારે અહીંયા એક્સ ની કિંમત એક પસંદ કરી હવે આ જે આવી એમાં ઉમેરો અથવા બાદ કરો 0 માં 7 ઉમેરો 7 મિત્રો અહીંયા પણ 4 લેવાના હતા 14 લઈ લીધા હવે (0, 9, 7 - 1, -7 = 31, 14 - 35) અને હવે છેલ્લું મિત્રો આવતીકાલે 11 થી 12 મારું ટ્યુશન છે અને 12 થી 1 એસએસ નું ટ્યુશન છે x = 4y આ સૂત્રનું કરતા બનાવીને જ આપ્યો છે y = y₀ y = 0
चलो जीरो जीरो मित्रों, काले शनिवार 31 जून 2020 11 થી 12 मैथ्स ट्यूशन અને 12 થી 1 એસએસ ટ્યુશન છે. હોમવર્ક એક વાર કરું, બે વાર નથી આપતો મિત્રો. આવજો.